ડભોઈ તાલુકા પંથકમાં ગઈ મોડી સાંજે પડેલા અચાનક વરસાદને કારણે ખેડૂતોને માથે આપ ફાટ્યું. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. પાક તૈયાર હોય ખેતરમાં વરસાદ પડતા મોડી સાંજે ખેડૂતો પાક બચાવવા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ડાંગર, જુવાર, મકાઈ, કેરી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ એકાએક છવાયો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય. ભર ઉનાળે હવે જ્યારે ખેડૂતોને પાક ઉત્પાદન થયા બાદ વેચવાનો હોય અને તે જ સમયે અચાનક પડેલા વરસાદના કારણે મોડી સાંજે ખેડૂતોમાં અફડાતફડી સર્જાઈ હતી. પોતાનો પાક બચાવવા બાગડોળ કરતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવી રહ્યું છે. ડભોઈ તાલુકામાં મોટા પાયે ડાંગર, જુવાર, મકાઈ સહિત કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈના વસાય, પાંસોલી, વઢવાણા સહિત સંખ્યાબંધ ગામોમાં પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. ખેડૂતોને અચાનક પડેલા વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામો પડ્યો અને બધો જ પંદરી ગયો છે. તો સરકારને વળતર આપવા માંગ કરીએ છીએ. એનું યોગ્ય તપાસ કરે અને એનું વળતર આપે એવી અમારી માંગ છે.